અને કઈ પ્રક્રિયા કયા મટીરિયલ માટે યુઝ થાય છે એ તમારે યાદ રાખવાનું છે, કારણ કે એના જે એક્ઝામ્પલ જે છે એ જે ક્વેશ્ચન જે છે એ એવી રીતના પૂછાતા હોય છે. બરાબર, તો થિયોરેટિકલ છે એટલે આપણે પરફેક્ટ આ જ રીતે જોઈશું અને આખી થિયરી કઈ રીતે યાદ રાખવી એ આપણે જોઈશું. બરાબર, તો ચેપ્ટર સ્ટાર્ટ કરીએ આપણે. ફર્સ્ટ ચેપ્ટર છે ઉષ્મા ઉપચાર હીટ ટ્રીટમેન્ટ. તો અહીંયા જોઈએ, આપ્યું છે તમને. ફર્સ્ટ છે, જ્યારે ધાતુને કોઈ એક નિશ્ચિત ઉષ્ણતામાન સુધી ગરમ કરવામાં આવે અને પછી તેને યોગ્ય માધ્યમથી ઠંડી કરવામાં આવે તો તે પ્રક્રિયાને ઉષ્મા ઉપચાર કહેવામાં આવે છે. બરાબર, એટલે કે ધાતુને કોઈ અમુક નિશ્ચિત ટેમ્પરેચર સુધી ઉષ્ણતામાન સુધી ગરમ કરીને પછી અને અમુક પ્રક્રિયાથી એટલે કે સડનલી પાણીથી ઠંડી કરવામાં આવે અથવા તો રૂમ ટેમ્પરેચર ઉપર જો એને ઠંડુ કરવામાં આવે તો જે એ પ્રોસેસ છે એ પ્રોસેસને હીટ ટ્રીટમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે, જેને ઉષ્મા ઉપચારની પ્રક્રિયા કહેવામાં આવે છે. આમ કરવાથી શું થાય છે તો કે આ રીતની પ્રોસેસ ધાતુઓ ઉપર અથવા તો કોઈપણ મટીરિયલ ઉપર કરવાથી ધાતુનું જે અંદરનું જે બંધારણ છે એટલે કે એનું આંતરિક બંધારણ છે એ બદલાય છે અને ધાતુમાં જરૂર મુજબના જુદા જુદા ગુણધર્મો આપણે મેળવી શકીએ છીએ. એટલે કે ધાતુ દાખલા તરીકે વધારે પડતી નરમ હોય ને એને આપણે એનું જે અંદરનું જે બંધારણ છે ધાતુનું આપણે કઠણ બનાવવું હોય તો આપણે અમુક ટેમ્પરેચર અહીંયા જે પ્રોસેસો આપી છે ઉષ્મા ઉપચારની એમાંથી આપણે કોઈપણ પ્રોસેસનો યુઝ કરીને આપણે જેવા પ્રકારની આપણી ધાતુની જરૂર છે જેવા ગુણધર્મવાળી ધાતુની જરૂર છે એવા પ્રકારની ધાતુને આપણે બનાવી શકીએ છીએ. એટલે કે એના આંતરિક ગુણધર્મોની અંદર આપણે ફેરફાર કરી શકીએ છીએ એવું કહે છે. ત્યાર પછી આવે છે, લોખંડને અમુક નિશ્ચિત ઉષ્ણતામાન સુધી ગરમ કરવામાં ન આવે ત્યાં સુધી તેમાં કોઈ ફેરફાર થતો નથી. તમે જોશો કે લોખંડ છે, આપણે લોખંડની મટીરિયલ છે, લોખંડ એ સૌથી વધારે સખત ધાતુ છે, મટીરિયલ છે. બરાબર છે, હવે એના ગુણધર્મની અંદર તમારે ફેરફાર કરવો હોય તો તમારે શું કરવું પડે તો એને ગરમ કરવું પડે. બરાબર, જ્યાં સુધી તમે એને અમુક ટેમ્પરેચર સુધી ગરમ ના કરો ત્યાં સુધી એના આકારમાં તમે ફેરફાર કરી શકતા નથી એટલે કે એનું બંધારણ તમે ચેન્જ કરી શકતા નથી. એટલે અહીંયા કહે છે કે લોખંડને અમુક નિશ્ચિત ઉષ્ણતામાન સુધી ગરમ કરવામાં ન આવે ત્યાં સુધી તેમાં કોઈ ફેરફાર થતો નથી, પરંતુ આ ઉષ્ણતામાને ગરમ થયા પછી તેના આંતરિક બંધારણમાં ફેરફાર થવાનું ચાલુ થઈ જાય છે. તેથી તે નિશ્ચિત ઉષ્ણતામાનને કાંતિક ઉષ્ણતામાન કહેવામાં આવે છે, જે લોખંડમાં રહેલા કાર્બનના પ્રમાણમાં અંદાજે 700 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય છે. એટલે કે જે તાપમાને પદાર્થના જે બંધારણ છે એટલે કે એનું જે આકાર છે એ ચેન્જ થવાનું એનું જે એમાં ફેરફાર થવાનું ચાલુ થઈ જાય એ ટેમ્પરેચરને કયું ટેમ્પરેચર કહેવામાં આવે છે તો કે ક્રાંતિક ઉષ્ણતામાન કહેવામાં આવે છે. અને એમાં એનું લોખંડની અંદર જે કાર્બન છે એ કાર્બનના પ્રમાણમાં અંદાજે કેટલું હોય છે 700 ડિગ્રી, એટલે 700 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી તમે લોખંડને ગરમ કરો તો તમે એનો જે ફેરફાર છે એના આકારની અંદર ફેરફાર એના બંધારણની અંદર તમે ફેરફાર કરી શકો છો. આ તો આ ટેમ્પરેચરને શું કહેવાય એનું ક્રાંતિક ઉષ્ણતામાન કહેવામાં આવે છે. હવે આ જે પ્રોસેસ છે હીટ ટ્રીટમેન્ટની એ ધાતુઓ ઉપર કેમ કરવામાં આવે છે, એનું શું જરૂરિયાત ઊભી થઈ તો આ પ્રોસેસ કરવામાં આવે છે, તો એના માટેના 7 પોઈન્ટ તમને અહીંયા આપે છે. આ પોઈન્ટ જે આપે છે એ એક્ઝામની અંદર પૂછાતા હોય છે. બરાબર, ઉષ્મા ઉપચારની જરૂરિયાત કેમ થઈ, યુઝ ઓફ નીડ ઓફ હીટ ટ્રીટમેન્ટ. તો ફર્સ્ટ છે, અંદરથી અને બહારથી લોખંડની કઠોરતા વધારવા માટે, એટલે કે લોખંડ જે હોય છે લોખંડનું અંદરનું લેયર જે છે બરાબર ઇનર જે એનો ક્રાઇટેરિયા છે તે અને બહાર એટલે કે ઉપરનું જે બહારનું જે લેયર છે એની એ બંનેની તમારે કઠોરતા વધારવી હોય તો આ હીટ ટ્રીટમેન્ટની પ્રોસેસ કરવામાં આવે છે. બીજું છે, અંદરના ભાગને સામાન્ય સ્થિતિમાં રાખીને ઉપરના ભાગની કઠોરતા વધારવા માટે, એટલે અંદરનો જે મટીરિયલ જે હોય આપણું બરાબર એ મટીરિયલનો જે અંદરનો જે ઇન્ટરનલ પાર્ટ છે એ પાર્ટને એવો ને એવો જ રાખવાનો જેવી સ્થિતિમાં, એટલે જેવું એનું બંધારણ છે આંતરિક એવો જ રાખવાનો, પણ ઉપરનો જે પોર્શન ઉપરનું જે લેયર છે એને કઠણ બનાવવા માટે, બરાબર છે, કઠોરતા વધારવા માટે. પછી ત્રીજું છે, ધાતુને નરમ કરવા, કોઈ પણ ધાતુ હોય એને તમારે નરમ કરવી હોય તો તમારે અમુક ટેમ્પરેચર ઉપર ગરમ કરીને એને રાખીને અમુક જે સ્થિતિમાં કે ભાઈ પાણીમાં કે રૂમ ટેમ્પરેચર ઉપર કે ભાઈ હવાની મદદથી એ રીતે એને ઠંડી પાડવામાં આવે તો એની અંદર ધાતુ નરમ ગુણધર્મો એની અંદર આવી શકે છે. એ પ્રમાણે એટલે ધાતુને નરમ કરવા માટે પણ આ હીટ ટ્રીટમેન્ટની પ્રોસેસ કરવામાં આવે છે. જે વધારે કઠણ ધાતુ હોય અને તમારે મૃદુતાનો ગુણધર્મો જો એમાં લાવવો હોય તો પણ તમે આ હીટ ટ્રીટમેન્ટની પ્રોસેસ કરી શકો છો.
ચોથું છે ધાતુના મશીનિંગના ગુણો જે છે એ સુધારો. એની અંદર મશીનિંગના જે ગુણો છે એને એની અંદરથી તમારે કંઈ પણ વસ્તુ બનાવવી હોય કે ભાઈ કઈ ટૂલ્સ બનાવવા છે બરાબર છે, કે કંઈક મશીનરીના કોઈ પાર્ટ્સ બનાવવા છે, નટ બોલ્ટ આ તે બધા બરાબર, એટલે એ ધાતુઓ પર મશીનિંગ કરવામાં આવે છે. તો એ મશીનિંગના જે ગુણો છે એ સુધારવા માટે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. તન્યતા અને સખતપણાના નિયમન માટે, કોઈ ધાતુની અંદર ખેંચાણપણાનો ગુણધર્મ વધારે હોય કે સખતપણાનો ગુણધર્મ વધારે હોય તો આ જે તન્યતા અને સખતપણાના જે ગુણધર્મો છે એને બેલેન્સ કરવા માટે પણ આ હીટ ટ્રીટમેન્ટનો પ્રોસેસ કરવામાં આવે છે. પછી ધાતુની તાકાતને વધારવા, સ્ટ્રેન્થનેસ જેને કહેવામાં આવે છે, એ વધારવા માટે પણ હીટ ટ્રીટમેન્ટની પ્રોસેસ કરવામાં આવે છે. અને સાતમું છે ધાતુના સ્ટ્રક્ચરમાં ઉત્પન્ન થયેલ સ્ટ્રેસ દૂર કરવા. સ્ટ્રક્ચર એટલે બંધારણ, જે કંઈ ધાતુ હોય એનું ઇન્ટરનલ જે બંધારણ હોય, અંદરનું જે બંધારણ હોય એની અંદર જે પ્રતિબળ જે છે બરાબર, એ સ્ટ્રેસને દૂર કરવા માટે પણ આ હીટ ટ્રીટમેન્ટની પ્રોસેસ કરવામાં આવે છે. તો આ સાત પોઈન્ટ જે છે એ તમારે બધા જ યાદ રાખવાના છે, કારણ કે આ તમારા એક્ઝામની અંદર તમને એઝ અ ઓબ્જેક્ટિવની અંદર પૂછાતા હોય છે. અને ફિટરના જે તાલીમાર્થીઓ છે એને કદાચ થિયરીની અંદર આ ચેપ્ટર ડીપમાં આવતું હોય છે, તો એને રિલેટેડ બી આ પોઈન્ટ અગત્યના છે બરાબર છે. ત્યાર પછી છે ઉષ્મા ઉપચારની અલગ અલગ પ્રક્રિયા, એના પ્રકાર આપેલા છે. ફર્સ્ટ છે હાર્ડનિંગની પ્રોસેસ, બીજી છે ટેમ્પરિંગની પ્રોસેસ, ત્રીજી છે એનેલિંગની પ્રોસેસ, ચોથી છે નોર્મેલાઇઝિંગની પ્રોસેસ, અને પાંચમું છે કેસ હાર્ડનિંગ, અને છઠ્ઠું છે સ્ટ્રીલાઇઝિંગ બરાબર છે. હવે સૌથી પહેલાં જોઈએ એમાં હાર્ડનિંગ, એમાં હાર્ડનિંગ ટેમ્પરિંગ અને આ એનેલિંગની જે પ્રોસેસ એ ખાસ વપરાતી હોય છે. એમાં એનેલિંગની જે પ્રોસેસ એ વધારે યુઝ થતી હોય છે. તો જુઓ આની અંદર હાર્ડનિંગ તો કઈ ધાતુ ઉપર કરવામાં આવે છે અને સેના માધ્યમથી એ ધાતુને ઠંડી કપાડવામાં આવે છે એ અહીંયા તમને આપેલું છે. જુઓ પહેલી છે હાર્ડનિંગની પ્રોસેસ, તો આ પ્રક્રિયામાં લોખંડ લેવામાં આવે છે આયર્ન બરાબર. તો લોખંડને ક્રાંતિક ઉષ્ણતામાન કરતાં સહેજ ઊંચા ઉષ્ણ, હવે અહીંયા ક્રાંતિક શબ્દ વાપર્યો છે ક્રાંતિક, એટલે આગળ આપણે કહી દીધું ક્રાંતિક એટલે એવું ટેમ્પરેચર જે ટેમ્પરેચરે આપણે એટલા ટેમ્પરેચર સુધી એ લોખંડને ગરમ કરવાનું કે એના આકારમાં આપણે ફેરફાર કરી શકીએ. તો એટલું ટેમ્પરેચર ગરમ કરીને એના કરતાં થોડું વધારે, એટલે લખ્યું છે અહીં ગાળી ક્રાંતિક ઉષ્ણતામાન કરતાં સહેજ ઊંચા ઉષ્ણતામાને ગરમ કરવામાં આવે છે, અને તે ઉષ્ણતામાને એને થોડો સમય, હવે થોડો સમય એટલે કેટલો સમય, તો કે અંદાજે 15 મિનિટ સુધી એ ટેમ્પરેચર ઉપર એ લોખંડને રાખવામાં આવે છે. અને ત્યાર પછી તેને શેની મદદથી, તો કે પાણી, ઓઇલ, હવા અથવા તો બીજા કોઈ માધ્યમમાં ઝડપથી ઠંડી કરવામાં આવે છે. કેવી રીતના? ઝડપથી, ધીમે ધીમે નહીં, ઝડપ. એટલે આ જે પ્રોસેસ જે અહીંયા કીધી છે ને તમને એ ખાસ અગત્યની છે બરાબર, કેટલા ટાઈમ સુધી એ ટેમ્પરેચર પર રાખવામાં આવે છે અને કયા માધ્યમથી એને કેવી રીતે ઠંડી પાડવા, એ પ્રોસેસને હીટ ટ્રીટમેન્ટ કહેવામાં આવે છે. એટલે ઝડપથી ઠંડી કરવામાં, તો એ હાર્ડનિંગ કરવાથી એ બરાબર ધાતુ કેવી થશે લોખંડ, તો કે આ પ્રક્રિયાથી ધાતુ એકદમ સખત થાય છે અને બરડ થાય છે બરાબર. એટલે આ વસ્તુ તમારે યાદ રાખવાની, આ તમને એક્ઝામમાં પૂછાય કે ભાઈ હાર્ડનિંગની પ્રોસેસથી લોખંડની અંદર કયા ગુણધર્મો આવે છે, તો ધાતુ એકદમ સખત થાય છે અને બરડ, એટલે સખત અને બરડતાના ગુણધર્મે એની અંદર, એટલે કે બ્રિટલનેસનો ગુણધર્મ એની અંદર આવે છે. પરંતુ યોગ્ય હાર્ડનેસ મેળવવા આ પ્રક્રિયા ઉપયોગી નથી, પણ તમારે જે પ્રમાણેની હાર્ડનેસ જોઈએ છે એ પ્રમાણેની હાર્ડનેસ મેળવવી હોય તો આ પ્રોસેસનો ઉપયોગ થતો નથી. જુઓ એના પછીની પ્રોસેસ, બીજું છે ટેમ્પરિંગ, તો કે હાર્ડનિંગ દરમિયાન ધાતુ એટલી બરડ થાય છે કે તેના પર સહેજ મરોડ અથવા તો ફટકો મારવામાં આવે તો તે ભાંગી જાય છે બરાબર છે. એટલે કે તમે આ જે ઉપરની પ્રોસેસ તમે લોખંડ ઉપર કરો તો બરાબર, તો એ વખતે ધાતુ એટલી બરડ થઈ જાય છે કે તેના ઉપર તમને સહેજ ફટકો મારો તો પણ એ કેવી થઈ જાય છે, તૂટી જાય છે. એટલે એની જે એ બરડતા, કે ભાઈ ફટકો મારવાથી અચાનક કંઈક એના પર દબાણ આવે તો તૂટી જાય, એ બરડતા દૂર કરવા માટે અને એની તન્યતા એટલે કે ટેમ્પરિંગ એનું વધારવા માટે અને યોગ્ય હાર્ડનેસ પ્રાપ્ત કરવા માટે ધાતુને શું કરવામાં આવે છે એની ઉપર, તો કે ટેમ્પરિંગ, ટેમ્પરિંગ એટલે ટીપવામાં આવે બરાબર છે, નામ પરથી જ ખ્યાલ આવે બરાબર. તેથી આ બરડતા દૂર કરવા માટે, તન્યતા વધારવા માટે અને યોગ્ય હાર્ડનેસ પ્રાપ્ત કરવા માટે ધાતુને ટેમ્પરિંગ કરવામાં આવે છે. ટેમ્પરિંગ કરવા માટે હાર્ડનિંગ કરેલ ધાતુને તેના ક્રાંતિક ઉષ્ણતામાંથી નીચા યોગ્ય ઉષ્ણતામાં, એટલે 220 ડિગ્રીથી લઈને 320 ડિગ્રી. હવે પહેલાંમાં શું કીધું હાર્ડનિંગમાં? ક્રાંતિક ઉષ્ણતામાંથી સહેજ વધારે ઊંચા તાપમાને. જ્યારે આની અંદર ટેમ્પરિંગમાં શું કીધું? ક્રાંતિક ઉષ્ણતામાંથી થોડું ઓછું ટેમ્પરેચર, એટલે 220 થી 300 સુધીની જરૂરિયાત મુજબનું, અને પાછું 10 મિનિટ સુધી એને ગરમ કરવાનું, એટલા ટેમ્પરેચર સુધી.
અને પછી એને ઓઇલ, પાણી, હવા કે બ્રાઇનમાં ઝડપથી ઠંડી કરવામાં આવે છે. પરંતુ આ પ્રક્રિયા માટે ઓઇલ વધારે વધુ વપરાય છે, એટલે ટેમ્પરિંગની પ્રોસેસમાં ઓઇલ વાપરવું વધારે ઉપયોગી છે, એટલે કે સારું છે, બરાબર. એટલે બરડતા દૂર કરવા માટે અને તન્યતા વધારવા માટે ટેમ્પરિંગ કરવામાં આવે છે. આ એનો ક્વેશ્ચન આન્સર, એટલે કે ક્વેશ્ચન કેવી રીતે પૂછાય તો આ છે, બરાબર. પ્લેન કાર્બન સ્ટીલમાંથી બનેલ જે ધાતુ છે, પ્લેન કાર્બન સ્ટીલ આગળ આપણે ભઠ્ઠીની અંદર યુઝ આવી ગયું છે, જે ચેપ્ટર હતું એની અંદર. પ્લેન કાર્બન સ્ટીલમાંથી બનેલ જે ધાતુ છે, એ ધાતુને ટેમ્પરિંગ કલર પદ્ધતિથી પણ કરવામાં આવે છે. વસ્તુને ગરમ કરવાથી તેના કલરમાં થતા ફેરફારથી પણ ઉષ્ણતામાન જાણી શકાય છે, બરાબર. કોઈ વસ્તુ કેટલી ગરમ છે તો એનો કલર ચેન્જ થાય એના ઉપરથી પણ આપણે કહી શકીએ છીએ કે એનું ટેમ્પરેચર કેટલું હશે, બરાબર. ટૂંકમાં શું યાદ રાખવાનું કે ટેમ્પરિંગ શેના માટે, તો કે તન્યતા વધારવા માટે અને યોગ્ય હાર્ડનેસ પ્રાપ્ત કરવા માટે, બરાબર, ટેમ્પરિંગ કરવામાં આવે છે. અને કેટલા ડિગ્રી, તો કે ક્રાંતિક ઉષ્ણતામાનથી સહેજ નીચા ટેમ્પરેચર, એટલે 220થી લઈને 320 અને 10 મિનિટ સુધી એને એ ટેમ્પરેચર પર રાખવામાં આવે છે. અને શેના માધ્યમથી, તો સૌથી વધારે ઓઇલનું જે માધ્યમ છે એ એના અંદર બેનિફિટવાળું છે, બરાબર. અહીંયા તમને અલગ અલગ આગળ કીધું ને, કલર પરથી પણ કરવામાં આવે છે ઉષ્ણતામાન. તો કઈ ધાતુને, કયા ટૂલ્સને કેટલા ટેમ્પરેચર ઉપર કેવો કલર આ દર્શાવે છે ને શું બનાવી શકાય છે એનું અહીંયા ગાડી તમને આપ્યું છે. જો ઉષ્ણતામાન આપ્યું છે સેલ્સિયસમાં, કલર કોડ આપેલો છે અને જે સાધનોને અનુકૂળ છે તેના પ્રકાર આપેલા છે. જુઓ, 220 ડિગ્રી સેન્ટીગ્રેડ, બરાબર, એટલે કે ટેમ્પરિંગ માટેનું આપેલું છે આ. અને કલર કેવો થવો જોઈએ ધાતુનો, તો કે આછો પીળો, એટલે કે યલો સ્ટ્રો કલર થવો જોઈએ. તો એ કયા સાધન માટે, તો કે હેમર બનાવવી હોય તો તમે આ કલર થાય તો તમે હેમર, પાતળી બ્લેડો, ટર્નિંગના ટૂલ્સ વગેરે બનાવી શકો છો. પછી ડાર્ક સ્ટ્રો, ઘેરો ઘાસ જેવો પીળો કલર, બરાબર, 240 ડિગ્રી ટેમ્પરેચર હોવું જોઈએ. તો ડ્રીલ, મિલિંગ, કટર, છરીઓ વગેરે તમે એવા ટૂલ્સ બનાવી શકો છો. પછી 250 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું તાપમાન તમે આપો અને બદામી કલર જેવો થાય તો ટેપ, ડાય, શિયર બ્લેડ, રિવેટ, સ્નેપ વગેરે બનાવી શકાય છે. ત્યાર પછી આપ્યું છે 270 ડિગ્રી સેન્ટીગ્રેડ, તો આછો જાંબુડિયો કલર થાય જો ધાતુનો, તો પંચ, રીમર, ડ્રીલ, રિવેટ, સ્નેપ વગેરે બનાવી શકાય છે. ઘેરો જાંબુડિયો કલર 280 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય તો પંચ, પ્રેસ ટૂલ્સ, ચીઝલ્સ બનાવી શકાય છે. ઘેરો વાદળી કલર થાય ધાતુનો તો 300 ડિગ્રી ટેમ્પરેચર હોય તો સ્પ્રિંગ અને સ્ક્રૂડ્રાઈવર બનાવી શકાય છે, બરાબર. એટલે આ વસ્તુ તમારે કલર કોડ યાદ રાખવાના. ત્યાર પછી ખાસ ઇમ્પોર્ટેડ પ્રોસેસ છે એનેલિંગની પ્રોસેસ. તો આ પ્રક્રિયાની અંદર લોખંડને ક્રાંતિક ઉષ્ણતામાન કરતાં, એટલે કે જે 700 ડિગ્રી સેન્ટીગ્રેડ છે લોખંડનું ક્રાંતિક ઉષ્ણ, એના કરતાં 50 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલા વધારે ઉષ્ણતામાન પર અમુક સમય, એટલે અંદાજે કેટલા કલાક કીધું છે, 2 કલાક સુધી તમારે ગરમ કરીને ભઠ્ઠીમાં જ કે રાખમાં એને ધીરે ધીરે ઠંડુ પાડવામાં આવે છે, બરાબર. એમાં કોઈ પ્રકારનું માધ્યમ નથી, વાતાવરણમાં જ ગરમ જે ભઠ્ઠી છે એ ભઠ્ઠીમાં જ કે રાખની અંદર, બરાબર, ધીમે ધીમે ઠંડુ પાડવામાં આવે છે અને 2 કલાક સુધી એને એ ટેમ્પરેચર ઉપર રાખવામાં આવે છે. આ પ્રક્રિયાથી ધાતુ મશીનિંગ કરવા, વાળવા માટે કે ડ્રો કરવા માટે મૃદુ, એટલે કે નરમ બને છે. એટલે એનેલિંગથી કે જે કંઈ ધાતુ હોય એની અંદર કયા ગુણધર્મ, તો કે એનેલિંગની મદદથી મશીનિંગ કરી શકાય છે, વાળવા માટે કે ડ્રો કરવા માટે મૃદુ બની શકે છે, એટલે નરમ ધાતુ બનાવી શકાય છે. એટલે કે મશીનિંગ કરવું હોય તો તમારે એનેલિંગની પ્રોસેસ એના પર કરવી પડે. ત્યાર પછી આવે છે નોર્મેલાઇઝિંગ. ધાતુને ઉચ્ચ ક્રાંતિક ઉષ્ણતામાનથી 40 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલા ઊંચા વધારે ઉષ્ણતામાને અંદાજે કેટલા 15-20 મિનિટ સુધી ગરમ કરી તેને હવામાં જ ઠંડી કરવામાં આવે છે. આમાં હવાનું માધ્યમ છે નોર્મેલાઇઝિંગમાં. આમ કરવાથી ધાતુમાં કોલ્ડ વર્કિંગ, રોજિંદા કાસ્ટિંગ, બેન્ડિંગ કે હેવી મશીનિંગ વગેરેને લીધે ઉત્પન્ન થતું જે આંતરિક ખેંચાણ છે એ દૂર કરી શકાય છે અને તેનું ગ્રેન સ્ટ્રક્ચર, એટલે કે આંતરિક બંધારણ છે, એ શુદ્ધ થાય છે. તેથી ધાતુ સામાન્ય સ્થિતિમાં આવે છે, જે પ્રક્રિયાને નોર્મલાઇઝિંગ કહેવામાં આવે છે, જેને હવાના માધ્યમ દ્વારા ઠંડુ કરવામાં આવે છે. પછી આવે છે કેસ હાર્ડનિંગ. કેસ હાર્ડનિંગ દ્વારા ધાતુની અંદરનો ભાગ, આવા યાદ રાખવાનો છે, કેસ હાર્ડનિંગથી શું થાય તો ધાતુની અંદરનો જે ભાગ છે એ નરમ રાખીને ઉપરની સપાટીને હાર્ડ, તો કેસ હાર્ડનિંગ કરવામાં આવે છે, બરાબર. આ યાદ રાખવાનું છે, કેસ હાર્ડનિંગમાં શું હોય, ધાતુની અંદરનો ભાગ નરમ રાખવાનો અને ઉપરની સપાટીને હાર્ડ બનાવવાનું, તો એને કેસ હાર્ડનિંગની પ્રોસેસ કહેવાય. જે અચાનક ફટકો મારવાથી ગજિયન પિન, ગિયર, એક્સેલ, વાલ, બોલ્ટ, નટ વગેરે જેવા મશીનના
ભાગોમાં તિરાડ પડે નહીં. તેથી આ પ્રકારના ભાગોને કેસ હાર્ડનિંગ કરવામાં આવે છે, એટલે કે એક્સેલ વાલ નટ બોલ્ટ જેવા જે પાર્ટ્સ છે એ પાર્ટ્સ બનાવવા માટે એની ઉપર શું કરવામાં આવે, કેસ હાર્ડનિંગ, જેમાં ઉપરનું જે લેયર છે એ હાર્ડ હોય છે અને અંદરનું જે પોર્શન છે એ ધાતુનો એ કેવો હોય છે, નરમ હોય છે. આ પ્રક્રિયા લો કાર્બન સ્ટીલ અને માઇલ્ડ સ્ટીલ પર જ કરવામાં આવે છે, આ યાદ રાખવાનું છે. કેસ હાર્ડનિંગની પ્રોસેસ કઈ ધાતુ પર કરવામાં આવે છે, તો કે લો કાર્બન સ્ટીલ ઉપર અને માઇલ્ડ સ્ટીલ પર કરવામાં આવે છે. લો કાર્બન સ્ટીલમાં સપાટી ઉપર આ પ્રક્રિયા દ્વારા કાર્બનનું પ્રમાણ વધારીને તેને સખત કરવામાં આવે છે. એટલે કેવી રીતે કરવામાં આવે છે, તો એના ઉપર કાર્બનનું જે લેયર હોય છે એ વધારવામાં આવે છે જેથી તે સખત, કારણ કે જેની અંદર કાર્બનનું પ્રમાણ જેટલું વધારે હોય એટલી એ ધાતુ સખત હોય છે. અને એ ત્રણ પદ્ધતિ કરવામાં આવે છે, એક પેક કાર્બોરાઇઝિંગ, સાયનાઇડિંગ અને નાઇટ્રાઇન. તો એના ત્રણે ત્રણના પ્રકાર પાછા અહીંયા આપેલે, કેસ હાર્ડનિંગમાં ત્રણ પ્રકાર પડે, પેક કાર્બોરાઇઝિંગ, સાયનાઇડિંગ અને હવે કેમિકલવાળી પ્રોસેસ છે. જુઓ, પેક કાર્બોરાઇઝિંગ વસ્તુઓને ગ્રેફાઇટ, વસ્તુઓ જે હોય છે એને ગ્રેફાઇટ, ચારકોલ એટલે કે કોલસો જે હોય છે તે ખનિજ કોલસો, લેધરનો પીસ એટલે કે ચામડું વગેરે જેવા કાર્બોરાઇઝિંગ જે મટીરિયલ છે એ મટીરિયલ સાથે એક સ્ટીલ બોક્સમાં પેક કરવામાં આવે, બરાબર છે, અને સીલ કરી દેવામાં આવે. તેને ઉચ્ચ ક્રાંતિક ઉષ્ણતામાં અને અંદાજે 900 ડિગ્રી સેન્ટીગ્રેડ કે સેન્ટીગ્રેડ 8-10 કલાક સુધી એને ગરમ કરવામાં આવે છે. એટલે કે આ જે વસ્તુ કીધી તમને અહીંયા, એ વસ્તુની અંદર ગ્રેફાઇટની અંદર ચારકોલ લેયર પીસ કે લેધર પીસની અંદર એને પેક કરવામાં આવે, પછી એને સીલ કરીને એને આટલા ટેમ્પરેચર સુધી, 900 ડિગ્રી ટેમ્પરેચર સુધી 8-10 કલાક સુધી ગરમ. તેથી શું થાય છે, જેથી તેની 1.5 મીટર સુધીની જે સપાટી છે એ હાર્ડ થાય છે, એટલે ઉપરની જે લેયર છે એ કેવું થાય છે, આટલું જે છે એ હાર્ડ થાય છે, એવું કહે છે, સુધીની સપાટી હાર્ડ થાય છે. ત્યાર પછી બોક્સને ઝડપથી પાણી કે ઓઇલમાં ઠંડુ કરવામાં આવે છે અને તે રીતે પેક કાર્બોરાઇઝિંગ દ્વારા કેસ હાર્ડનિંગ કરવામાં આવે છે, બરાબર. એટલે આ વસ્તુ તમારે યાદ રાખવાની. અને સાયનાઇડિંગમાં શું હોય છે, તો કે આ પ્રક્રિયા શેના ઉપર, તો કે નટ બોલ્ટ પિન વાલ વગેરે જેવા કે જેને પછી મશીનિંગ કરવાની જરૂર નથી તેવા પાર્ટ્સને કરવામાં આવે છે. 30% સોડિયમ સાયનાઇડ, 35% સોડિયમ કાર્બોનેટ અને 35% સોડિયમ ક્લોરાઇડના દ્રાવણમાં કોમ્પોનન્ટને 2 કલાક સુધી 800 ડિગ્રી સેન્ટીગ્રેડથી લઈને 900 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી ગરમ કરવામાં આવે છે અને પછી પાણી કે ઓઇલમાં ઝડપથી ઠંડુ કરીને ધોવામાં આવે છે. આથી તેની સપાટી 0.3 થી લઈને 0.4 mm સુધી હાર્ડ થાય છે. એટલે કે જે ઉપરનું લેયર છે પહેલામાં 1.5 mm સુધીની સપાટી હાર્ડ થાય છે, એટલે સૌથી વધારે હાર્ડ શેમાં થાય એ સપાટી, તો કે આ પેક કાર્બોરાઇઝિંગની અંદર. અને પછી 0.3 થી 0.4 એટલે સાયનાઇડિંગમાં થાય છે, બરાબર. એમાં જે કેમિકલ જે કીધા કે આટલા પર્સન્ટેજ સોડિયમ સાયનાઇડ, આટલા પર્સન્ટેજ સોડિયમ કાર્બોનેટ, બરાબર, સોડિયમ ક્લોરાઇડ, એને કોમ્પોનન્ટને 2 કલાક સુધી ડૂબાડી રાખવામાં આવે છે, ગરમ કરવામાં આવે છે આટલા ટેમ્પરેચર સુધી, બરાબર. સોડિયમ સાયનાઇડનો ધુમાડો ઝેરી છે તેથી ત્યાં કામ કરનારને યોગ્ય કાળજી રાખવી પડતી હોય છે, બરાબર. ત્યાર પછી આવે છે નાઇટ્રાઇડિંગ. 0.5% લઈને 0.4% કાર્બનવાળા સ્ટીલની મિશ્ર ધાતુને એમોનિયા ગેસની ચેમ્બરમાં 500 ડિગ્રી સેન્ટીગ્રેડ ઉષ્ણતામાં અને 12-60 કલાક સુધી ગરમ કરીને ઠંડી પાડીને નાઇટ્રાઇડિંગ કરવામાં આવે છે, બરાબર છે. આ જે તમને પ્રોસેસ કહી છે એ એમોનિયા ગેસને ગરમ કરવાથી તેનું હાઇડ્રોજન વાયુમાં વિભાજન થાય છે અને નાઇટ્રોજન સ્ટ્રીપ સાથે ભળીને સ્ટીલની સપાટીને નાઇટ્રોઇડ બનાવે છે જે ખૂબ જ હાર્ડ હોય છે. સામાન્ય રીતે ડાઈ, ગિયર, ફોલ્ડર બંદૂકની બેરેલ વગેરેને નાઇટ્રાઇડિંગ કરવામાં આવે છે. ઇન્ડક્શન હાર્ડનિંગ. આ પદ્ધતિમાં દાગીનાને વોટરપ્રૂફ કોપર ટ્યુબની વચ્ચે રાખીને એસી સપ્લાય ચાલુ કરવામાં આવે છે જેથી તેમાં ઉચ્ચ ફ્રિકવન્સી ઉત્પન્ન થઈને સ્ટ્રોંગ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થતાં ઇન્ડક્શન હીટિંગથી દાગીના ગરમ થતા હોય છે. આની અંદર જે હીટિંગ પ્રોસેસ આપી છે એની અંદર ઇલેક્ટ્રિસિટીનો યુઝ કરવામાં આવે છે, બરાબર છે. ત્યારબાદ ઇન્ડક્શન બ્લોક કે કોઇલના છિદ્રો વડે પાણી છોડીને દાગીનાને ઠંડો પાડવામાં આવે છે. ઓટોમોબાઈલ જે હોય છે એના વેહિકલમાં જે શાફ્ટ હોય છે, ગિયર, એક્સેલ તેમજ મશીનના જે અન્ય ભાગો છે એને આ પદ્ધતિથી હાર્ડનિંગ કરવામાં આવે છે. આ ઇન્ડક્શન હાર્ડનિંગની જે પ્રોસેસ છે તે ફ્લેમ હાર્ડનિંગની અંદર. ફ્લેમ હાર્ડનિંગની એ ઓક્સી એસિટિલિન ગેસ કે તેના જેવા અન્ય ગેસની ટોર્ચ વડે ધાતુના દાગીનાને ક્રિટિકલ તાપમાનથી ઉપર ગરમ કરીને ત્યારબાદ એને ઠંડુ પાડીને ઘસારા અવરોધક બનાવવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા છે. એને ગિયર, બ્રેડ, રોલર, શાફ્ટ વગેરેને ફ્લેમ હાર્ડનિંગની મદદથી હાર્ડ કરવામાં, એટલે કે હાર્ડનિંગ કરવામાં આવે છે.
તો આ જે પ્રોસેસ જે તમને આપી છે એ પ્રોસેસ તમારે યાદ રાખવાની, અને કોનો ઉપયોગ કઈ જગ્યા પર, કઈ ધાતુનો કઈ જગ્યા પર ઉપયોગ છે, એની અંદર ક્વેશ્ચન કઈ રીતના પૂછાય છે એના તમને અહીંયા આગળ ક્વેશ્ચન આપેલા છે, બરાબર. અહીંયા ટીક કરેલા છે, જુઓ, ઉષ્મા ઉપચારની કઈ પદ્ધતિથી સ્ટીલને ગરમ નરમ બના, તો ભાઈ એનિલિંગ. સ્ટીલના ગુણધર્મો યોગ્ય ઉષ્મા ઉપચારથી બદલી શકાય છે. કઈ ઉષ્મા ઉપચાર પદ્ધતિ સ્ટીલની મશીનેબિલિટીમાં સુધારો કરવા માટે, તો એનિલિંગની. એટલે આ પ્રકારના ક્વેશ્ચન તમને પૂછાતા હોય છે. પછી માઇલ્ડ સ્ટીલમાં કાર્બનનું પ્રમાણ કેટલું છે, કેટલા ટકા, તો કે લેસ ધેન 0.1% હોય છે. આ રીતના, તો આ રીતના ક્વેશ્ચન તમને અહીંયા આગળ એક્ઝામ્પલ આપેલા છે કેવી રીતના ક્વેશ્ચન પૂછાય છે તે. તો તમારે આ પ્રમાણે આ ક્વેશ્ચન આન્સર જે તમારી નોટબુકમાં લખવાના રહેશે, ફિટર અને ઇલેક્ટ્રિશિયન સેકન્ડ ઇયરના જે બંને તાલીમાર્થીઓ છે એના માટે. ઓકે, આશા કરું તમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક બટન પર લાઇક કરી દેજો. જો તમારા દોસ્તયાર હોય તેના જોડે તેને શેર કરજો, અને કોઈ અસમજણ યા ડિફિકલ્ટી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને વિડીયોને જલ્દી મેળવવા માટે બેલ આઇકોન પર પ્રેસ કરી. અને જો તમારે વિડીયોને જલ્દી મેળવવું હોય તો તે માટે તમે ઓલ નોટિફિકેશન પર ક્લિક કરી દેજો, જેથી વિડીયો તમારે જલ્દીથી તમારા નોટિફિકેશન થ્રુ મળી રહે. આ વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો.